અમદાવાદ શહેરની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેના કારણે ગ્રામીણ લોકો પણ સતર્ક થયા છે. આ દ્રશ્યો છે સાણંદના, જ્યાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ ટેસ્ટિંગ વધારી દેવાયું છે. મહત્વનું છે, ગઈકાલે અમદાવાદ ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં અત્યારે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. એવામાં સાણંદ તાલુકામાં આજે વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી છે. અત્યારે અમે લોકો છે સાણંદના આ ટપાલ ચોકમાં, અને અહીંયા આગળ અનેક દુકાનો આવી છે. ત્યાંના જે વેપારીઓએ છે તેમને સ્વૈચ્છિક અહીંયા આગળ બંધ રાખી છે, કારણ કે કોરોના સંક્રમણની જે ચેઇન છે તે તોડવા માટે આજે અહીંયા આગળ તમામ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું છે. આપની સાથે સાણંદ તાલુકાના ધારાસભ્ય કનુભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. કનુભાઈ, કેટલું જરૂરી કહી શકાય અત્યારના સમયે આ રીતનું જે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખ્યું છે ત્યારે? પહેલા તો હું સાણંદના તમામ વેપારીઓનો અને સાણંદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કોવિડની અંદર તેમણે પણ આ વસ્તુને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક પોતાનું બંધ રાખ્યું છે. ત્યારે સાણંદની અંદર અંદાજે લગભગ 1700 જેટલી દુકાનો છે, અને લગભગ જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની તમામ દુકાનોએ આજે બંધ રાખ્યું છે. અને તેમ છતાં અમારી સરકારમાં તેમજ અહીંયા આગળ સાણંદની અંદર પબ્લિકનું પૂરેપૂરું ધ્યાન રાખવા માટે થઈને અમે દરેકે દરેક જગ્યાએ વધુ ને વધુ વેક્સિનેશન થાય એના માટે પણ વધુ ને વધુ સેન્ટરો ખોલાવડાયા છે. ત્યારબાદ ઘરે ઘરે અમુક અમુક સોસાયટીઓમાં જઈને વેક્સિનેશન માટે એ પ્રક્રિયા ચાલુ છે. એની બાદ એનું ત્યાં આગળ કોઈને જો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો હોય તો આરટીપીસીઆર ટેસ્ટ પણ અમે વધારાવડાવ્યો છે અહીંયા આગળ, અને સર્વે પણ એમનું કરીને વધુ ને વધુ લોકોને આ મહામારી દરમિયાન આપણે આનાથી કેવી રીતે પીછો છોડાવી શકીએ એના માટે પૂરેપૂરી પ્રયત્ન કરી રહ્યો છું. ત્યારબાદ સમગ્ર અત્યારે વિસ્તારની અંદર પણ અમે ઉકાળાનું ને એ બધું પણ વ્યવસ્થા, એનું વિતરણ અમુક અમુક પોઈન્ટ ઉપર ઉકાળા વિતરણ કરવા માટે પણ અમે વ્યવસ્થા કરવાના છીએ. ત્યારબાદ ગામની અંદર દરેક જેટલા ગામડાઓ છે એ ગામડાઓની અંદર પણ તલાટી અને સરકારી પ્રતિનિધિઓ સાથે એમને ઉકાળાનું કરીને ઉકાળાનું ડિસ્ટ્રીબ્યુશનને ત્યાં આગળ બનાવીને લોકો સુધી પહોંચે. સોસાયટી વિસ્તારની અંદર પણ તમામ જગ્યાએ આ વસ્તુનું અમે આગળ આ દરમિયાન અમે આની કામગીરી કરવાના છે. ત્યારબાદ હું સમગ્ર વિસ્તારના અને સૌ ભારતીય આપણા જેટલા પણ પબ્લિક છે એમને હું વિનંતી કરું છું, જેટલા પણ વડીલો હોય, સગર્ભા માતાઓ હોય, બહેનો હોય, તેમજ નાના બાળકો હોય, તો એમણે બધાને હું આ આપના હસ્તકથી એમને એક અપીલ કરવા માગું છું કે જે બને ત્યાં સુધી આપણે બહાર જવાનું ટાળીએ, અને આ કોરોના મહામારીની અંદર જ્યારે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તો આપણે સૌ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ, માસ્ક પહેરીએ, અને વારંવાર હાથ ધોઈને સેનિટાઇઝ કરીએ, અને આપણે પોતાનું ધ્યાન રાખીને બીજાને પણ ક્યાંય ચેપ ના લગાડીએ એવું હું આપ સૌને આપના વતી અપીલ કરું છું. વેપારીઓ કેવી રીતે સાથ સહકાર આપી રહ્યા છે? વેપારીઓની સાથે મિટિંગમાં પરમ દિવસે થયેલ મિટિંગના અનુસંધાને વેપારીઓએ ખૂબ સાથ સહકાર આપી અને તમામ એકમો જીવન જરૂરી વસ્તુ સિવાયના તમામ એકમો બંધ રાખી અને ખૂબ સાથ આપ્યો છે. એ બધા વેપારીઓનો પણ આભાર માનીએ છીએ. વેપારીઓ અત્યારે જે રીતે સાથ સહકાર આપી રહ્યા છે આવા સમયે કેટલું જરૂરી હતું? અત્યારે આ જે કોરોના મહામારીની અંદરમાં વેપારીઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ સાણંદની જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે અત્યારે હાલ કોરોનાની મહામારીમાં રેપિડ ટેસ્ટ અને વેક્સિન જુદી જુદી જગ્યાએ સેન્ટરો ખોલી અને એનું ઝડપથી કામગીરી થાય એ પ્રમાણેનું અહીં આગળ આયોજન કરેલું છે.